નમસ્કાર મિત્રો, મુંબઈની નજીક અરબ સાગરમાં એક વાવાઝોડું બન્યું છે. મિત્રો, આ વાવાઝોડાની જે દિશા છે એ ગુજરાત તરફ છે. આવનારા સમયમાં આ વાવાઝોડું કઈ કઈ જગ્યાએ ટકરાશે તથા કઈ કઈ જગ્યાએ કેટલી અસર કરશે, આને કારણે ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદ થઈ શકે, તે મિત્રો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, યુટ્યુબમાં પહેલીવાર આ વાવાઝોડાનો જે વિડીયો છે એ આપણે ગઈકાલે બનાવ્યો હતો, પણ તેની તીવ્રતા ખૂબ જ ઓછી હતી. હવે તેની તીવ્રતા વધી ગઈ છે અને આને કારણે ઘણા બધા વિસ્તારોમાં ભારે અસર થવાની શક્યતા છે. આ ઉપરાંત મિત્રો, આજે તથા આવનારા દિવસોમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ થવાની આગાહી છે, તો આ બધા વિસ્તારો આપણે લાઈવ જોવાના છીએ. આ ઉપરાંત મિત્રો, હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ જાહેર કર્યા છે કે જ્યાં ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લાવાઇઝ વરસાદ પણ આપણે જોવાના છીએ. તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી તે પણ વાવાઝોડાની અને વરસાદની બિલકુલ લાઈવ આગાહી તેમના ફોનમાં જોઈ શકે. મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અરબ સાગરમાં જે વાવાઝોડું બન્યું છે તેની તીવ્રતા ખૂબ જ વધારે છે અને આવનારા સમયમાં તે ગુજરાતમાં ટકરાવવાનું છે. 28મી તારીખે અને સવારે 6 વાગે આ વાવાઝોડું વેરાવળની નજીક પહોંચી જશે તથા 28મી તારીખે બપોરે 1 વાગે આ વાવાઝોડું જૂનાગઢ અને વેરાવળ બાજુ ટકરાઈ જશે અને તેની તીવ્રતા ખૂબ ઘટી જશે. પણ મિત્રો, આ બધા વિસ્તારોમાં ભારે અસર થવાની આગાહી છે. મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ વાવાઝોડાને કારણે તેની આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. 26મી તારીખે અને બપોરે 3 વાગે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આવી જશે. મેપને ઝૂમ કરીએ તો વિસ્તારો તમે અહીંયા જોઈ શકો છો કે કોડીનાર, ઉના, તુલસીશ્યામ, વેરાવળ, માંગરોળ, કેશોદ, રાજુલા, મહુવા, કદાચ કુતિયાણા, વિસાવદર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, વ્યારા, આ ઉપરાંત કચ્છના સીસાગઢ, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો, 26મી તારીખે સાંજે 5 વાગે અહીંયા તમે જોઈ શકો છો કે વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, ભાણવડ, પોરબંદર, ઉના, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વ્યારા, આહવા, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વડોદરા, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો, 27મી તારીખે સવારે 5 વાગે વાવાઝોડું અરબ સાગરમાં છે અને અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડું જ્યારે વેરાવળ નજીક પહોંચશે ત્યારે કચ્છ સિવાય લગભગ આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. મિત્રો, વાવાઝોડું વેરાવળ નજીક ટકરાશે ત્યારે આખા ગુજરાતમાં વરસાદ આવી જશે. 28મી તારીખે અને બપોરે 4 વાગે અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છના અમુક વિસ્તારોને બાદ કરતા લગભગ આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો, 29મી તારીખે સવારે 9 વાગે સુરતની નજીક લો પ્રેશર બનવાનું છે, તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. મિત્રો, આવનારા દિવસોમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો બંને વધતા જવાના છે. મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આપણે હવામાન વિભાગને બિલકુલ ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરેલી છે. અહીંયા તેમણે કેટલાક જિલ્લાઓનું લિસ્ટ જાહેર કર્યું છે કે જેમાં વરસાદ થઈ શકે છે. 26મી જૂન અને જ્યાં હળવો વરસાદ થવાનો છે તેવા જિલ્લાઓ જોઈ લઈએ તો ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ, આ બધા જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે તથા ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, પોરબંદર, જૂનાગઢ અને દીવ, આ બધા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.